સુરેન્દ્રનગર જિલ્લામાંથી આજે વહેલી સવારે અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ધ્રાંગધ્રા માલવણ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અખિયાણા માલવણ ગામ વચ્ચેના માર્ગ પર ટ્રકની પાછળ કાર ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં બે યુવાનના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય એક યુવાનનું સારવાર અર્થે વિરમગામ હોસ્પિટલ લઈ જતી વેળા મોત થયું હતું. આ અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો કચ્છર ઘાણ વળી ગયો હતો, જેથી કારની બોડી ચીરીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે પૂરપાટ ઝડપે આવતી કાર ટ્રક સાથે ધડાકાભેર અથડાય છે. બનાવની જાણ થતાં જ એમ્બ્યુલન્સ સહિત પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ત્રણેય યુવાનોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પારડી સરકારી હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ મૃતક યુવાનો ગેડિયા ગામના રહેવાસી વસીમ ખાન ગેડિયા, જાવેદ ખાન ખેરવા અને હજરત શાહ રસુલ શાહ ખેરવા હોવાનું સામે આવ્યું છે.